વરસાદને કારણે પાટણ શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. એક ઇંચ જેટલો વરસાદ અને એમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. રેલવે ગરનાળુ વરસાદી પાણીમાં ગરકાવ થયું, અવર જવરનો માર્ગ બંધ થઈ ગયો. દર વર્ષની આ સમસ્યા જે છે તે આ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે. લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાટણના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયેલું છે અને લોકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. માત્ર એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે પાટણમાં અને આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે ગાડીઓ છે ગાડીઓના વ્હીલ ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે, બાઇક અડધા ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે અને પાટણમાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વહેલી સવારથી જ મેઘમહેર થતી જોવા મળી રહી છે. પર દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરમાં જે રીતે અત્યાર સુધી 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસતાની સાથે જ પાટણનું પ્રથમ રેલવે જે કન્નાળું છે ત્યાં ગાડી પાણી ભરાય છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે સાયકલ ચાલક અહીંથી પસાર થઈ રહ્યો છે તેની સાયકલ આખી પાણીની અંદર ડૂબાઈ જાય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા. કહી શકાય કે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે અવિરત વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અને બીજી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે રેલવે પ્રથમ ગરનાળું પાણીની અંદર ગરકાવ થયું છે, અહીંથી પસાર થતા જે લોકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કહી શકાય કે પ્રથમ રેલવે જે ગરનાળું છે તે સામાન્ય વરસાદ વરસે છે અને આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ જિલ્લાની અંદર વરસાદની વાત કરવા જઈએ તો સાંતલપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, રાધનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, સંખેશ્વરમાં 1.5 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન વરસાદ છે. કારણ કે જે રીતે ખેડૂતો દ્વારા 1,40,000 જમીનમાં જે વાવેતર કર્યું હતું વરસાદ ખેંચાતા તમામ પાક અત્યારે મુરઝાવવાની આરે હતો, પરંતુ ફરી એક વખત વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસતા સુકાતો જે પાક છે તેને નવું જીવતદાન મળશે, પરંતુ જે પ્રથમ રેલવે ગરનાળું છે ત્યાં ગાડી જે રીતે પાણી ભરાય છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓના વાહનો પણ આ પાણીની અંદર ડૂબતા જોવા મળ્યા છે. એટલે કે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.